नमस्कार मित्रों, तमारू स्वागत छे मारी आ यूट्यूब चैनल में। मित्रों, तमारी जानकारी माटे थईन, हेल्थ टिप्स माटे थईन हूँ आ वीडियो हूँ लई लावे छूं। आज हूँ तमने एक अद्भुत जड़ीबूटी समान एक वनस्पति विषे परिचित करवानो छूं। खास करीने आ वनस्पति छे ने संजीवनी जड़ीबूटी थी कम नथी। आ वनस्पति ना जे पत्ता आवे छे ने एना पत्ताओना गजबना फायदाओ छे। आयुर्वेद दृष्टि एना पत्ताओ आपणा शरीर माटे रामबाण छे। खास करीने आ वनस्पतिनु नाम छे करण वनस्पति। आमतौर पर करण वनस्पतिओ छे घणा प्रकारनी होय छे, पण तमारा माटे जे उपयोगी करण छे हूँ लईने आव्यो छूं आजे। जे खास करीने पीळा फूलवाळी छे तेई मारा वीडियो सुधी जोईशो करण। खास करीने आ वनस्पतिना आजूबाजू के एना मूळ हेठाणे कोई आजूबाजू जग्याए हाप के एरू કોઈ ઝેરી જનાવર રહેતું નથી, કારણ કે આ વનસ્પતિ છે ને એકદમ ઝેરી વનસ્પતિ છે। આ વનસ્પતિ એટલી બધી ઝેરી છે ને કે જો કોઈ બી મોણા એના પત્તાનો ઉકાળો બનાવીને પીવે, કોઈ તો એના ફૂલોનો ઉકાળો બનાવીને પીવે તો એમ લોક પહોંચી જાય છે। એક બીજી વાત તમને અગત્યની કરી લઉં, જ્યારે તમે આ વનસ્પતિને તોડશો ને, એટલે કે એના પત્તાને તમે તોડશો, કોઈ તો એના ફળને તોડશો ને, ત્યારે સફેદ દૂધ નીકળશે, એટલું યાદ રાખજો। હવે તમે જો પાચી જેલું ફળ હોય એનું, જો પાચી જેલા એનો ફળને તમે તોડશો, એટલે જો એને ખાવાની કોશિશ કરશો તો એનો સ્વાદ એકદમ કડવો લાગશે, એટલું યાદ રાખજો, અને તીખો પણ લાગશે। જ્યારે આયુર્વેદિક રીતે એના ફાયદા વિશે આપણે જાણીએ ને, તો આ વનસ્પતિ છે ને જે શરીરના અંદર સોજો રહેતો હોય, દુખાવો રહેતો હોય, કળતર બળતર રહેતી હોય, કોઈ પ્રકારનો ઘા રહેતો હોય, ચર્મરોગની બીમારી રહેતી, એટલે કે ધાધર ખો ખરજવું થયેલું હોય, કહેવાનો મિનિંગ એટલે કે ચર્મરોગની લગતી એટુ જે પ્રકાર બીમારી હોય, તો એવા તાકડે જો તમે આ કરણ વનસ્પતિનો ઉપયોગ કરશો તો તમે મને યાદ કરશો। કારણ કે આ કરણ વનસ્પતિ છે ને ચર્મરોગની લગતી એટુ જે પ્રકારની બીમારીઓને મટાડે છે। ખાસ કરીને એનો ઉપયોગ કઈ રીતે કરવાનો, તમે એના જે પત્તા આવી છે એ પત્તાને તમારે સૌ કરવાનો વાટી નાખવાનું, એ વાટીને તમને કોઈ જગ્યાએ ખરજવું થયેલું હોય, ધાધર થયેલી હોય, ખો થયેલી હોય, કોઈ સોજો હોય, કોઈક વાજ્યું હોય, કોઈ દુખાવો રહેતો હોય, તો જે જગ્યાએ તમને રહેતું હોય એ જગ્યાએ તમે લગાવશો તો મને યાદ કરશો, કોઈ તો સફેદ દાગ હશે એ પણ મટી જશે। જો તમારા માથાના વાળ ખરતા હોય, એટલે કે સફેદ થઈ જતા હોય, અને તમારા વાળ છે એકદમ મજબૂત રહેતા ના હોય, તો એવા સમયે એટલે કે એવા તાકડે તમારે શું કરવાનું છે, એનું જે આ દૂધ આવે છે કરણ વનસ્પતિનું, જે કરણ વનસ્પતિનું સફેદ દૂધ આવે છે એના માથા પર માલિશ કરશો, એટલે કે તેલ ગોળે લગાવશો અને મહિનો સુધી કરશો તો એવું મને યાદ કરશે, તમારા જે વાળ ખરતા છે એ દૂર થશે, પ્લસ તમારા વાળ મજબૂત થશે અને એકદમ કાળા મેશ રહેશે। માની લો કે તમને કોઈ સાપ કરડ્યો, વેસી કરડ્યો, મધમાખી કરડી હોય, તો એવા તાકડે એનું મૂળ હોય, એનું મૂળ વાટીને જો તમે પી જશો, કાં તો એ મૂળ છે તમે મૂઢાથી સૂંઘશો તો એનું ઝેર ઉતરી જશે, એટલું યાદ રાખજો। હા, તો એ ના કરશો, સૂંઘી ના શકો, તો તમે એનું મૂળ વાટેલું પીશો થોડું ઘણું, તો તમારા શરીરના અંદરથી ઝેર ઓછું થઈ જાય, ઘાટા હોય તો ઉલટી થઈને નીકળી પણ જશે ઝેર। તમને જો દાંતના અંદર દુખાવો રહેતો હોય, તો એવા તાકડે તમે આ કરણ વનસ્પતિની જે ડાળી આવે છે દાંતણ કરવા, એનું દાંતણ તમે જો કરશો નિયમિત, તો તમારા પેઢા મજબૂત થશે, તમને દોતોની લગતી એટલી જે પ્રકારની બીમારીઓ છે એ પણ મટી જશે, તમારા પેઢા એટલા મજબૂત થશે કે તમે વિચારી પણ, એ તમારા દાંતોના અંદર જે કેલ્શિયમની કમી હશે ને પૂરી થશે આપોઆપ, કાં તો તમે એનું મૂળ છે એટલે મૂળને વાટીને એની જે લૂંદી બનાવીને જો તમારા ગુપ્તાંગના ભાગે લગાવશો, તો તમને જે નપુંસકતાની લગતી જે બીમારી રહેતી છે, એટલે કે નપુંસકતા જે એટલે કે કમજોરી જેવી બીમારી, એટલે કે તમારું હથિયારને કંઈક પ્રકારની તકલીફ રહેતી હોય, એટલે કે તમારું હથિયાર છે હવામાં ઉસળતું ના હોય, તો એ તકલીફને આ મટાડશે આ વનસ્પતિ, એટલે કે એનું મૂળ રામ માણશે, એટલું યાદ રાખજો। ઘણા લોકોને તો ચીવી તકલીફ હોય છે, મચ્છાની હરસની તકલીફ રહે, એટલે મચ્છા દુખાતા હોય, તે એવા તાકડે શું કરવાનું છે ખબર છે, તમે મારા વિડીયો સમગીની કરણ વનસ્પતિના પત્તા જોઈ શકો, એના પત્તા પચા ગ્રામ લઈ રહ્યા, એના વાટી નાખવાના છે, પછી લેબડાના પત્તા વાટી નાખવાનું, બેનું મિશ્રણ કરવાનું છે, અને પછી તમને જે જગ્યાએ મચ્છા દુખાતા, એટલે કે હરસની તકલીફ રહેતી હોય, દુખતા હોય, બધું ગમે એટલી તકલીફ હોય હરસની લગતી, એ ગુપ્તાંગના ભાગે તમે લગાવશો તો તમારે તમને જે મચ્છાની લગતી જે તકલીફ હશે એ મટી જશે। પ્લીઝ પ્લીઝ મિત્રો, એક તમારા સાથે વાત કરવા માગું, મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય, જો તમે મારી ચેનલના અંદર જો નવા હોય, તો જે લાલ કલરનું બટન છે જે અંદર ફ્રી છે એને દબાવજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક અને કોમેન્ટ કરજો। હા મિત્રો, જો તમારી હેલ્થની લગતી કોઈ બીમારી એનો લગતો તો વિડીયો બનાવો, તો મને જરૂર કોમેન્ટની અંદર કહેજો, એનો લગતો જરૂર વિડીયો બનાવીશ। હા મિત્રો, આ જાણકારી છે જરૂર બીજા મિત્રોને શેર કરજો, કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે, અને હું તમને જે જડીબૂટીઓ વિશે માહિતી આપું એ તમને જ્ઞાન મળે।
અને બીજા વ્યક્તિના વિડીયો ઉપયોગી પણ બની શકે। મિત્રો દિલથી ને પ્રેમથી ખાતું કહી દઉં, તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભારના વિડીયો જરૂર બીજા મિત્રોને શેર કરજો।